98 हेक्टर में फैलायेला वडगाम तालुकाना करमावत तळा भरवानी मांग उठी छे अने जळ आंदोलन शुरू थयुं छे। वडगाम अने पालनपुर तालुकाना 125 गामना खेडूतोए कळस पूजन करी जळ आंदोलन छेड्युं छे। छेल्ला 30 वर्षथी आ तळा भरवानी मांग छे। एक सरोवर तरीके ओळखातुं आ तळाव हाल खालीखम पड्युं छे, त्यारे आ तळाव भरवानी मांग साथे रेलीनी तैयारीने लई आजे खेडूतोनी सभा योजाई हती, जेमां रेलीनी तैयारीओ माटे विविध कमिटीए बनावी વધુમાં વધુ ખેડૂતો રેલીમાં જોડાય તે માટેની તૈયારીઓ હાથ ધરાઈ હતી। જો આ તળાવ ભરાય તો પાલનપુર અને વડગામ તાલુકાના 100 ઉપરાંત ગામડાઓને સિંચાઈના પાણીનો લાભ મળી શકે તેમ છે। ત્યારે આજે વડગામ અને પાલનપુર તાલુકાના ખેડૂતોએ સભા યોજી ગામે ગામ સુધી રેલીમાં જોડાવા માટે મેસેજ મળે તે માટે તૈયારીઓ હાથ ધરી છે। વડગામ તાલુકાના કરમાવત તળાવ ભરવાની માંગણી ઉઠી છે। વડગામ અને પાલનપુર તાલુકાના ખેડૂતોની બેઠક બાદ તળાવ ભરવા માટે આંદોલનની રણનીતિ તૈયાર કરાઈ છે। છેલ્લા 30 વર્ષથી ખેડૂતો આ તળાવ કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોની અને વડગામ તાલુકાની પ્રજાની કોઈ પણ વાત ધ્યાને લેવામાં આવતી નથી। ત્યારે જો કરમાવત તળાવ ભરાય તો પાલનપુર અને વડગામ તાલુકાના 100 ઉપરાંત ગામોને પાણીનો લાભ મળી શકે તેમ છે, જેથી કરમાવત તળાવ ભરવાની માંગણી પ્રબળ બની છે। 98 એકરમાં ફેલાયેલું કરમાવત તળાવ અગાઉના સમયમાં સરોવર તરીકે ઓળખાતું હતું અને આ સરોવરમાં પહેલા પાણીથી ભરેલું રહેતું હતું, ત્યારે દાંદાર પંથક તરીકે ઓળખાતા વડગામ તાલુકાની આ તળાવને લીધે જાહો જલાલી હતી, પરંતુ સમય જતાં વરસાદી પાણીમાં ઘટાડો થયો અને તળાવ સુકાઈ જતાં ખેડૂતોને સિંચાઈના પ્રશ્નો પણ ઊભા થયા છે। પાલનપુર વડગામ તાલુકાના 125-150 ગામોનો હાલ પ્રાણ પ્રશ્ન જોકો હોય તો એ પાણીનો પ્રશ્ન છે। કરમાવત અને મુકેશ્વર ડેમ એમાં જો પાણીનું એનું આયોજન માટેનું આ એક પ્રયત્ન છેલ્લા 22 વર્ષથી ચાલે છે, પણ છેલ્લા 2 મહિનાથી તો કરમાવત તળાવમાં પણ એક મિટિંગનું આયોજન થયેલું હતું। આજે અહીંયા મેરવાડા ગામે પણ લગભગ 200-250 ખેડૂતો આગેવાનો ભેગા થયેલા છે અને આ પ્રાણ પ્રશ્ને તળના પાણી ખૂબ ઊંડા ગયેલા છે। આજે પશુપાલન ઉપર આ વિસ્તાર આખો આધારિત છે, કોઈ ઉદ્યોગ નથી, કોઈ વિકલ્પ નથી ખેડૂતો માટે અત્યારે પશુપાલન માટે, પણ ટેન્કરોથી પાણી લાવી અને એનું પાણીની સુવિધા કરવામાં આવેલી છે, એટલે આ વિસ્તાર માટે આ પ્રાણ પ્રશ્ન છે અને આ પ્રાણ પ્રશ્નની રજૂઆત અને આ પ્રાણ પ્રશ્નની પ્રાથમિક જવાબદારી સરકારશ્રીની હોય છે। સરકારની જવાબદારીમાં આવે છે કે આ વિસ્તારના પાણી પૂરું પાડવું, તળના પાણી ઉડા ગયા છે તેના વિકલ્પો શોધી કાઢવા, અને માટેનું આયોજનબદ્ધ કોર કમિટીની રચના થઈ છે અને આજે એ નક્કી થયું છે કે 26 મે 125 ગામોના જે ખેડૂત ભાઈઓ છે જે કરમાવતમાંથી માટી લઈને જે ગામે ગામે એનો પ્રતિક તરીકે જે પહોંચાડી છે એ બધાએ સંકલ્પ કર્યો છે કે 26 મેએ મહાન રેલી કાઢવાની છે અને એ આપણા અસ્તિત્વનો સવાલ છે। આ કોઈ ખેડૂત નહીં પણ પશુપાલનથી મળી બધાના પ્રાણ પ્રશ્ન છે અને આ પ્રાણ પ્રશ્નના હલ માટે સરકાર અમને ચોક્કસ સહકાર આપશે, અમને વિશ્વાસ છે, કારણ કે સરકારની ફરજમાં આવે છે। હવે જો 200-500 અને 2000 કરોડના પ્રોજેક્ટ સરકાર કરી શકતી હોય, 200 કરોડ 2000 કરોડની રાહતો આપી શકતી હોય, તો ખેડૂતોને 2-500 હજાર કરોડ માટે આ યોજનામાં જો વાપરાય એના માટે કંઈ મોટી વાત નથી। આ પ્રશ્ન સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે અને સરકારને મારી વિનંતી છે કે અમે શાંત અને શાંતિથી અને આ જે રેલી કાઢેલી છે એમાં અમારા પ્રાણ પ્રશ્નની રજૂઆત છે અને એમાં ચોક્કસ ધ્યાનમાં લેશે એવી અમને આશા છે। છેલ્લા 30 વર્ષથી વડગામ અને પાલનપુરના ખેડૂતોની માંગ છે કે તળાવને ભરવામાં આવે અને અગાઉ મલાણા તળાવ ભરવા માટે આંદોલન થઈ ચૂક્યા છે, ત્યારે આ 100 ગામડાને કરમાવત તળાવ ભરવાથી ફાયદો થાય તેમ છે, જેથી ખેડૂતો હવે જળ આંદોલનના માર્ગે પણ જશે। આજે અમે અમારા 125 ગામના જે કાર્યકર્તાઓ હતા એમની એક મિટિંગ રાખી હતી, એટલે આ 26 તારીખે જે અમારી આગામી રેલી કરવાની છે એના અનુસંધાને પબ્લિકના લાવવા માટેની કયું આયોજન છે અમારું એના વિશે અમે ચર્ચા કરી અને આ બધા એક જ સંકલ્પ સાથે 25,000 કરતાં પણ વધુ લોકોને અમે રેલીમાં જોડશું અને એ સિવાય આગળમાં પણ અમારે કોઈ પ્રોગ્રામ કરવા પડશે તો આગામી સમયમાં મહિલાઓની પણ એટલી મોટી વિશાળ રેલી કરશું, એ સિવાય જો ફરી અમારા કોઈ પ્રોગ્રામો કરવા પડશે તો અમે ધરણા પ્રોગ્રામો કરશું, ચૂંટણીના બહિષ્કારના પ્રોગ્રામો કરવા પડશે તો પણ અમે કરશું અને પાણી કરમાવાદ અને મુક્તેશ્વર ડેમમાં લાવવા માટે અમારે આ આંદોલનમાં જે પણ કંઈ કરવું પડતું છે એ અમે તમે તમામ વસ્તુઓ કરી છૂટવા માટે અમે સૌ પશુપાલકો અને ખેડૂતો બધા તત્પર છીએ।